أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته أبرا مولاي كائنات أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام فرماويت سي نهج البلاغة ني حديث نمبر 49 أني پانو نمبر 706 الأشرار يتبعون مساوي الناس وَيَتْرُكُونَ مَحَاسِنَهُمْ كَمَا تَتَّبِعُ الذُّبَابُ مَوَاضِعَ الْفَاسِدَ بہت ویچارو جیوی حدیث چھے مولا کائنات فرماوے چھے کہ اشرار لوکو خراب لوکو شر وارا یہ لوکم نکالی تے یہ لوکم نی پہچان شو چھے گھنی وقت انسان پوتانے مومن سمجھتو ہوئی પોતાને નેક અને પરહેજગાર સમજતો હોય પણ એ નેક અને પરહેજગારી ક્યારે ખબર પડે કે હકીકતમાં મારા અંદરમાં તકવા છે, ઈમાન છે કે નહીં, કે પછી હું દેખતમાં તો મને પોતાને ઈમાનદાર સમજતો હોય હાલાંકિ હું અશરારમાંથી હોય, હું ખરાબ લોકોમાંથી હોય. અઝીઝાને મોહતરમ, એ ઈમાનને પહેચાનવાની જે ચીજો છે એમાંથી એક વસ્તુ આ છે કે અલ અશરાર, ખરાબ લોકો શું કરતા હોય છે, એ લોકોની પહેચાન, યતબઉના મસાવિયા નાસ, માણસોની ખરાબી જ ને લોકો ગોતતા હોય. ખરાબ લોકો માણસોના આઈબોને જ ગોતતા હોય, એ લોકોને આયબ સિવાય બીજું કાંઈ ના દેખાતું હોય. જ્યારે કોઈ શખ્સ એટલું મહેનત કરી અને કોઈ પણ કંઈ કામ કર્યું હોય, એટલું મોટું કામને ભૂલી જશે, પણ એ કામમાંથી જે ખરાબ પોઈન્ટ છે, ફોદેફરાબ થઈ ગયું હોય કે ખાલી એક નાનકડું જે ભૂલ હોય એ જ તેને દેખાશે. મસલન, અગર જો કોઈ કંઈ બયાન કરે, એટલા તેમનું બયાન કે જેના અંદરમાં અલ્લાહના કલામ હોય, માસુમોની હદીસો હોય, હિકમતની વાતો હોય, એ બધી વસ્તુ તેને નહીં દેખાય, પણ જરાક એક ફોદેફરાબ થઈ જાય તરત જ તેને પકડી લેશે. બલકે એવું પણ નહીં કે બોલનાર પાસે જઈ અને તેના કાનમાં કહે, તારાથી આ એક બોલાઈ ગયું છે તો આના ઉપર વિચાર કરવાની કોશિશ કરજે, પણ તે બોલને પકડી અને ચારેક ઓર ફેલાવશે. તો મૌલાઈ કાયનાત ફરમાવે છે, ખરાબ લોકો માણસોની ખરાબીને જ ગોતતા હોય છે, માણસોના આઈબોને જ ગોતતા હોય છે. વયત્રોકોના મહાસેન હોમ, અને માણસોના જે નેકીઓ છે, જે સારી વસ્તુઓ છે, એ ખરાબ લોકો માણસોની જે નેકીઓ છે, જે ભલાઈઓ છે, જે ખિદમતો છે, એ સર્વે મહાસેન યાની કે સારી વસ્તુને મૂકી દે છે. કમા તત્તબઉ ઝુબાબ, આનો મિસાલ મૌલા કાયનાતે કહ્યું, જે પ્રમાણે માખી જ્યારે આવે છે ત્યારે તે ખરાબ વસ્તુ ઉપર જ જાય છે અને ત્યાં ગોતી ગોતી ખરાબ વસ્તુ ઉપર જઈને બેસે છે. અઝીઝાને મોહતરમ, અગર જો ઈમાન ખપતું હોય તો સર્વે પોતાના નફ્સને પારખી લે કે શું મારું નફ્સ કઈ બાજુ જઈ રહ્યું છે. શું મારું નફ્સ એ માણસોના આઈબો જ ગોતે છે? શું મારું નફ્સ માણસોની ખરાબ વસ્તુને જ ગોતે છે અને માણસોની નેકીઓને ભૂલાવી દે છે, માણસોની નેકીઓને જોતા નથી? અગર જો મારામાં આ સિફત હોય તો પછી મૌલા કાયનાત અલૈહિ સલામના કહેવા પ્રમાણે હું અશરારમાંથી છું, હું ખરાબ લોકોમાંથી છું, અને એ માખીઓની કાલિતે માખીઓની સિફાત મારા અંદરમાં છે. પણ જ્યારે આપણે મધમાખીને જોઈ તો મધમાખી ગુલાબ સિવાય બીજે ક્યાંય જઈને ન બેસે. એટલા માટે કુરાન શરીફમાં મધમાખીનો સૂરો છે અને મધમાખી ઉપર વહી કરવામાં આવેલી છે કે જે સારી સિફાત થકી ખુદાવંદી કરીમને પણ આ વસ્તુ પસંદ છે. અગર જો આપણે ખપતું હોય કે મલાઈકાના સલામ આપણા ઉપર હોય, ખુદાવંદી કરીએમ અને માસુમો સર્વે આપણાથી રાજી હોય, તો આપણે કદી પણ માણસોના આઈબોને તપાસ ન કરીએ, માણસોની ખરાબીઓ તરફ નજર ન કરીએ,
બલ્કે માણસોની સારી વસ્તુ તરફ નજર કરીએ અને વખાણના પાત્ર લોકોના વખાણ કરતા રહીએ. બાવીસ રબિયુલ આખર 1019 હિજરી સનમાં આપણા મહાન અને મશહૂર આલિમે દીન મુજતહિદ મુહમ્મદ મોહસિન ફૈઝ કાશાની વફાત પામેલા છે. એ મરહૂમ ફૈઝ કાશાની સાહેબ ઇમામે ઝમાન અલી સલામની દિલની ઠંડક હતા. 22 રબિયુલ આખર આજની તારીખોમાં એક આલિમે બુઝુર્ગ મોહમ્મદ તકીએ રાઝી કે જે 1262 હિજરી સનમાં તેની વિલાદતનો દિવસ છે. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.